door on us part b door on us part b માં વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ છે ભારત ખનિજ અને શક્તિના સંસાધનો ભારત ખનિજ અને શક્તિના સંસાધનો પાઠ b માં વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ આપણે સૌર ઊર્જા ભણ્યા બરાબર છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું જુઓ વિદ્યાર્થી મિત્રો પવન ઉર્જા બરાબર છે વિન્ડ એનર્જી પવન ઉર્જા એ કેવું એ શું છે તો પવન ઉર્જા એ ઉર્જા મેળવવા માટેનો બિન પરંપરાગત સ્ત્રોત છે બરાબર પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે બિન પરંપરાગત એનાથી પણ કોઈ પણ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી શરૂઆતમાં ખર્ચો આવે પણ પછી એ અખૂટ સંસાધન છે પૃથ્વીની સપાટી પર સૂર્ય ઉષ્મા ઊર્જા વરસાવે છે વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણને કારણે પવનો ઉદ્ભવે છે આપણા દેશમાં સાગર કિનારે અને ખુલ્લા પ્રદેશોમાં પવનચક્કીઓ દ્વારા પવન ઊર્જા મેળવવામાં આવે છે આપણા દેશમાં સાગર કિનારે આપણા દેશને ત્રણ બાજુ સમુદ્ર કિનારો મળ્યો છે પૂર્વે બંગાળાની ખાડી પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર તો આપણા દેશમાં સાગર કિનારે અને ખુલ્લા પ્રદેશોમાં પવનચક્કીઓ દ્વારા પવન ઊર્જા મેળવવામાં આવે છે વિશ્વમાં ભારત પવન ઊર્જા મેળવતો કેટલામો દેશ બની ગયો છે પાંચમો અંડરલાઈન કરી દો પાંચમો દેશ બની ગયો છે હવે આપણે જોઈએ ભારતમાં પવન ઊર્જા મેળવતા રાજ્યો કયા કયા છે હમણાં હું તમને નકશા વાંચન પણ કરાવીશ ભારતમાં પવન ઊર્જા મેળવતા રાજ્યોમાં સૌપ્રથમ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા કર્ણાટક મધ્યપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારી નકશાપોથીમાં જુઓ વિદ્યાર્થી મિત્રો નકશામાં તો પવન ઊર્જા મેળવતા ભારતના કયા કયા રાજ્યો છે તો સૌથી પ્રથમ હવે તો મારે બતાવવાની જરૂર પણ નહીં પડશે આપણે તો દરરોજ નકશો ભૂગોળના પાઠમાં યુઝ કરીએ છીએ ને બરાબર ને તો મારા પહેલાં તો તમારે જોવા માંડવાનું ગુજરાત દક્ષિણે તમિલનાડુ પશ્ચિમ તરફ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા પાછું કર્ણાટક મધ્યપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે પવન ઊર્જા માટેના રાજ્યો જોઈ લઈએ બરાબર છે તો ભારતમાં પવન ઊર્જા મેળવતા રાજ્યોમાં ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા કર્ણાટક મધ્યપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે હવે પાછા ટેક્સ્ટબુકમાં જુઓ પવન ઊર્જા આપણે ભણી રહ્યા છીએ તો ભારતના આપણે રાજ્યો જોઈએ હવે આપણે ગુજરાતના તો અલગ એક આખી ટૂંક નોંધ પણ પૂછાય બરાબર છે અલગ અલગ પ્રશ્નો પણ પૂછાય ગુજરાતમાં જામનગરના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે ગુજરાતમાં ક્યાં છે પવન ઊર્જા મેળવતા સ્થળો તો જામનગરના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે દેવભૂમિ દ્વારકા બીજા કયા કયા સ્થળો છે તો દ્વારકાને આપણે દેવભૂમિ કહીએ છીએ ને બરાબર છે તો દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ રાજકોટ પોરબંદર વગેરે જિલ્લાઓમાં ઊંચાઈ ઉપર પવનચક્કીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે તો ગુજરાતમાં ક્યાં ક્યાં પવન ઊર્જાનો ઉપયોગ થાય છે ગુજરાતમાં જામનગરના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે દેવભૂમિ દ્વારકા
જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં ઊંચાઈ ઉપર પવનચક્કીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું બાયોગેસ. બાયોગેસ એ પણ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે, બિનપરંપરાગત છે. બાયોગેસ બાયોગેસના ઉત્પાદનમાં નકામા કૃષિ પદાર્થો, શેરડીના કૂચા, અન્ય વનસ્પતિ છાણ અને માનવ મળમૂત્રનો સમાવેશ થાય છે. બાયોગેસ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે? તો બાયોગેસના ઉત્પાદનમાં નકામા કૃષિ પદાર્થો, શેરડીના કૂચા, અન્ય વનસ્પતિ છાણ અને માનવ મળમૂત્રનો સમાવેશ થાય છે. આ પદાર્થોના સડવાથી કયો વાયુ છૂટો પડે છે? તો આ પદાર્થોના સડવાથી મિથેન વાયુ છૂટો પડે છે. આ વાયુ કેવો છે? દહનશીલ છે. કેવો છે? દહનશીલ છે. તેના ઉપયોગ બાદ વિષાણુ વગરનું કિંમતી ખાતર પણ પ્રાપ્ત થાય છે. આમ ઊર્જા પણ મેળવાય છે અને ખાતર પણ. બાયોગેસ કેવું છે? તેમાંથી ઊર્જા પણ મેળવી શકાય છે. આમ તો આપણે કાર્ય કરવા માટેની જરૂરી શક્તિને શું કહીએ છીએ? ઊર્જા. ઊર્જા પણ મેળવી શકાય છે અને ખાતર પણ મેળવી શકાય છે. ઊર્જા ખાતર બંને મેળવી શકાય છે. આ ઊર્જા મેળવવાનું બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. કયું? બાયોગેસ. સૌર ઊર્જા અને બાયોગેસ બંને શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત જીવનશૈલીને બદલી શકે છે. તો કયા બે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો એવા છે જે ગામડાના લોકોનું જીવન પણ બદલી શકે છે? તો એક છે સૌર ઊર્જા અને બીજો છે બાયોગેસ. કારણ કે શું થાય છે? આપણે જોયું ને કે નકામા કૃષિ પદાર્થો, શેરડીના કૂચા, અન્ય વનસ્પતિ છાણ, કારણ કે ગામડાના લોકો પશુપાલનનો વ્યવસાય પણ કરતા હોય તો એ બધું ત્યાં મળી રહેતું હોય છે. આમ ગામડાના પરંપરાગત જીવનશૈલીને બદલી શકે છે સૌર ઊર્જા અને બાયોગેસ. ગ્રામ વિસ્તારની સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેઓની ઘરેલું ઊર્જાની અછત પણ આ રીતે દૂર કરી શકાય. તો ગામડામાં સ્વચ્છતામાં પણ વધારો થાય અને સાથે સાથે બાયોગેસનો ઉપયોગ કરીને ઘરેલું ઊર્જાની અછતને પણ દૂર કરી શકે. બરાબર છે. હવે આપણે જોઈએ ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન એટલે શું? તો બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ છે અને ગુજરાતનું સ્થાન કયું છે? દ્વિતીય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બંને રાજ્યો હું તમને નકશામાં બતાવું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ કયું છે બાયોગેસના ઉત્પાદનમાં? ઉત્તર પ્રદેશ. અને દ્વિતીય કયું છે? દ્વિતીય છે ગુજરાત. પ્રથમ ઉત્તર પ્રદેશ અને દ્વિતીય છે ગુજરાત. ચાલો હવે ફરીથી ટેક્સ્ટબુક આપણે કઈ માહિતી મેળવી રહ્યા છે બાયોગેસની. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ અને દ્વિતીય, એટલે ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત દ્વિતીય સ્થાન ધરાવે છે. હવે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપેલા છે અંદર કે ગુજરાતમાં સિદ્ધપુરના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે જે સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે છે. કેટલા ઉદાહરણો છે? એક છે, પ્રથમ ઉદાહરણ છે ગુજરાતમાં સિદ્ધપુરના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે જે સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે છે. નંબર બે, અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રૂદાતલમાં. અને નંબર ત્રણ, બનાસકાંઠાના દાંતીવાડા ખાતે બાયોગેસ કાર્યરત છે. તો આપણે ત્રણ ઉદાહરણો જોયા. ફરીથી ત્રણ ઉદાહરણો હું તમને કહી દઉં. નંબર એક, ગુજરાતમાં સિદ્ધપુરના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નંખાયો છે જે સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે છે. નંબર બે, અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રૂદાતલમાં. નંબર ત્રણ, બનાસકાંઠાના દાંતીવાડા ખાતે બાયોગેસ કાર્યરત છે. આ ઉપરાંત વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો વપરાશ પણ ખૂબ જ વધારવામાં આવી રહ્યો છે. તો અહીં આપણું બાયોગેસ પૂરું થાય
છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજો છે બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોત કયો છે? ભૂતાપીય ઉર્જા. કયો છે? ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જામાં જુઓ વિદ્યાર્થી મિત્રો, ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. આપણને ખબર છે કે પૃથ્વીનું પેટાળ અત્યંત ગરમ છે અને પૃથ્વીના પેટાળમાં ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે પૃથ્વીના પેટાળમાંથી વધારાની વરાળ શું કરે છે? તો વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, પાણી કરતાં પણ વરાળને સમાવવા માટે વધારે જગ્યા જોઈતી હોય છે. આ વરાળને નિયંત્રણમાં લઈ જે ઊર્જા મેળવવામાં આવે છે, તો ભૂગર્ભમાંથી વધારાની વરાળ પૃથ્વીની સપાટી ઉપર આવે છે અને એ વરાળને નિયંત્રણમાં લઈને જે ઊર્જા મેળવવામાં આવે છે એને શું કહે છે? એને ભૂતાપીય ઉર્જા કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ભૂતાપીય ઉર્જા એટલે શું? ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને જે ઉર્જા મેળવાય છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. કેટલીકવાર ભૂસપાટી હેઠળ ઉતરેલું ભૂમિગત જળ પાણી એ ક્યાં જાય છે? જમીનની અંદર જઈને કોના સંપર્કમાં આવે છે? મેઘમાના. તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો કે મેઘમા એટલે શું? તો પૃથ્વીનું પેટાળ અત્યંત ગરમ છે. પૃથ્વીના પેટાળમાં ખડકો અને ખનિજ દ્રવ્યો પીગળીને જે રસ બને છે એને આપણે, જે ભૂરસ બને છે એને આપણે શું કહીએ છીએ? મેઘમા. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટી ઉપરનું, ભૂસપાટી ઉપરનું ભૂમિગત જળ બરાબર છે એ મેઘમાના સંપર્કમાં આવે છે અને પછીથી શું થાય છે? તો એ પાણી ગરમ થાય અને વરાળમાં ફેરવાઈ જાય છે અને સમય જતાં ભૂસપાટી પર આવતા ઉષ્ણ ઝરણા અને ઉષ્ણ ફુવારા થકી આ ઊર્જા મેળવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ બિનપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો કરજો, એમાંથી કોઈક તો તમને એક્ઝામમાં અવશ્ય પૂછી શકાય. આપણે માહિતી મેળવી રહ્યા છીએ ભૂતાપીય ઉર્જા. ગુજરાતમાં ભૂતાપીય ઉર્જા મેળવતા સ્થળો કયા કયા છે? તો ગુજરાતમાં લસુન્ધરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે અને તેમાંથી ભૂતાપીય ઉષ્ણ ઉર્જા મેળવવાની શક્યતાઓ રહેલી છે. તો કયા કયા છે ગુજરાતમાં? ગુજરાતમાં લસુન્ધરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે, તેમાંથી ભૂતાપીય ઉષ્મા ઉર્જા મેળવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત જે બાકી છે એ આપણે પછી ભણીશું. તો હવે આપણું જે આ પેજ છે એનું થોડું ફટાફટ આપણે શું કરી લઈએ કે એક બે વાક્યના પ્રશ્નો રિવિઝન કરી લઈએ. ફર્સ્ટ પેરેગ્રાફનું તો આપણે કર્યું હતું, ચાલો તમે તમારી જાતે પણ પ્રશ્ન બનાવો તો મજા આવે. બરાબર. સૌર ઉર્જા. સૂર્ય પૃથ્વી પરને, તો પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્ય છે. કયો છે? સૂર્ય છે. પછી શેમાં ઉપયોગ થાય છે સૌરશક્તિનો? તો સૌરશક્તિનો ઉપયોગ કયા કેવી કેવી રીતે થાય છે? સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા માટે, સોલર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે અને સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. અને એક વાક્ય જોડે લખી જ દેવાનું કે આપણું ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે અને બીજી પણ આપણે એની ઉપયોગિતા લખી શકીએ છીએ. બરાબર છે. એક તો ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગેડાનું તમે ઉદાહરણ પણ આપી શકો. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં વીજળી વગરના ગામોમાં દીવાબત્તી, વર્તમાન સમયના વીજળી વગરના ગામોમાં દીવાબત્તી, સ્ટ્રીટ લાઇટો, ખેતરમાં સિંચાઈ અને ટીવી માટે પણ
સોલર પેનલ બેસાડવામાં આવે છે તો આ તમને સૌર ઉર્જાની ઉપયોગિતા આપી છે. ઉદાહરણ આપેલા છે કે ગુજરાતમાં ભુજ પાસેના મધોપુરમાં દરિયાના ખારા પાણીનો ડિસેલિનેશન કરવા માટે મીઠું પાણી બનાવવા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે અને આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા સાધનોનો વ્યાપ વધ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર ટાઈમ હોય અને ઓછો ટાઈમ હોય તો કોઈ ભણેલા પ્રશ્નનું શું કરી દેવાનું? રિવિઝન કરી લેવાનું, બિલકુલ સમય બગાડવાનો નહીં. બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ બી અહીં પૂરું કરું છું.